મહારાજા એમ કે સરોવર ગાળવાનું છે, ગાળશો તળાવ ગાળવાની આપણને આ પાડી ઉતરું દેવાનું એક રોજ ઉભે તમારે જે રીતે ગાળવું એ રીતે ઉતરા માં તો ફોક ના ભાઈ રીતે હાલે આપડે ગાળે નાખવું હોય તારે પ્રગાળવાનું જ હોય તલા ગાળવાનું નહીં આ ભરત તો નેવા પછી હા પૈસા પૈસા નહીં આ વરદાન જેન વચ્ચે રાખ્યું એટલે ખબર પડે પેલા તળાવ ગાળવાનું ચાલુ કરો પછી ખાવાનું આપો હું ટિફિન લઈને આવું ભાઈ એમને ખાવા જોઈએ
સરદાન જી આવો બધું હું હાલે અરે ખાવાનું જોતાનું છે ના હું મુખાઈ ના આવ્યો કીરે તમને તો કેતો માર ખાવા જ હોય છે ના મે ના પડી હતી પેલા તો પેલા કેતો હું નો ખા અને કીધું તો ખાય ખાવું નથી હવે ઓ ખાઈ લીધું ને તો મંડો ગાળો હાલો હાલો તાર ગાળી આવી ગઈ મજૂર અરે મહારાજા લોહા પાણી અરે પ્રધાનજી પાણી તો ખારું છે અરે મજૂરો આ પાણી તો ખારું આવ્યું ખારું આવ્યું ખારું 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 આજો અમને ખાવા ન દીધું નથી હો તમારા કળકળતા જીવે તમે સરોવર ગાળ્યું ખારું પાણી આવ્યું ખારું કાય ને બીજો કઈ ટ્રાય ફ્રાય કરો હવે બીજું ગાળવાનું ચાલુ કરો બીજો ગાળવાનું ચાલુ કરો બીજું ગાળવાનું હે બીજો ગાળવાનું ગળાવ છે આપણે મારે ઈચ્છા છે ખાવાનું આપણે ગાળવાનું આજે ડોઈસમાન ઘડીક સર્વિસ લઈ લઈ હાલો તું જાનનો નાનો મરતો હું જાના પડી આ બધા ભાઈ બધાજી મે ના પડી તલાવ ગાળવા આન કો સાઈડ માં ઉભો રહે આ સાઈડ માં જતો કોઈ દાદા આ બાબા માર હાટો માર ખાઈ લી છે તો આ મજૂર ગાળવાનું હોય તો ગાળો મંડો ખાવાનું હોય તો ખાવા દે એ
એ જો ભૂખ લાગી થોડી હા તો હાલો આન કરાવ કરો ખાવા દેજો અમાર બાબા એ બધા હાથ નું ખાયેલી છે એમ નો હાલે મને ભૂખ ના લાગી ત્યાં હાલો મંડો ગાળવા મફત માં ન ગાળવું કરી તળાવ જામો રાજાના
કિરીટભાઈ ભૂપતભાઈ સોલંકી પાંચસો ને એક રૂપિયા રામ ભરોસે આપે છે, એમની મનોકામના પૂરી થાય છે. બોલો દાદા પીરની જય. અરે મહારાજા આ લો પાણી. હેલો અરે પ્રતાપજી. બોલો મહારાજા. આ તો પાણી આવી કરે કાઢ્યું. દાડી રાજમાં આવી લઈ જજો. અત્યારે જાવ જવાલો. હા બહુ સારું. અરે પ્રધાનજી. બોલો મહારાજા. તમે આપણે આ તળાવની સરસ પાસે ઝાડવા રોપાવો આમ હંમેશા હું છાંયડે શું કરું. અરે ભાઈ આપણા રાજમાં આવીને કકડાટ ન કરવું પડે. બહુ સારું. હાલ તને પકડવો દેવા
જેલે ભલે જેનો રાજ હોય પણ હું મારા રામના જ ગુણ ગાઈશ. પણ તું રામના ગુણ ગાતી એવું તો વળી શું રામમાં હે? અરે પ્રધાન, મારા રામની અંદર 52 હોલિયાની કરામત છે, તારા મહારાજ પાસે છે. અરે મારા મહારાજ આપણા સરોવર ગળાયા છે, તારા રામ કેવા સરોવર ગળાવે? પણ તારા મહારાજે સરોવર ગળાયા ને એવા મારા મારા રામદેવજી મારા 10 સરોવર ગળાઈ નાખ્યા 3.5 ની અંદર. ઓલા ખાડા ખાડા ગાળે. અરે ખાડા ને સરોવર ખાડા છે ઓલા થાંભલા રૂપ. અરે સરોવર ખાડા નહીં. આ તો મારો મહારાજ તને સંદેશો આપે એ લઈને દેજે તારા રામ ને. અરે બહુ સારું પડતા. હે અજલ કી રે સંદેશો જમરો જમો ચાલતો અરે હા કવિરાજ, એ જામુ રાજા એ તળાવ ગળાવ્યા છે.
અરે ગોવિંદ જાંબુ રાજા તળાવ ગાળા હોય તો આપણને શું વાંધો? અરે રામદેવજી મહારાજ એમને મને એમ કીધું કે જો તારો રામ 3.5 દિન ની અંદર આવા તળાવ બનાવી જાય ને તો કે હું એને હાથો રામાવીર માનું. અરે કવિરાજ તો એવી વાત છે એમ તો ને. અરે કવિરાજ તો તમે એમાં ચિંતા શા માટે કરો છો? આપણા રાજમાં પણ મજૂરોને બોલાવો અને તળાવ ગળાવવાની તૈયારી કરો. બહુ સારું. આવા ગઢવી બોલાવે રે ગાળવાનું ચાલુ કરતો. ગાળવાનું હોય ને છૂટા કોણ દે છે? હેલો બાબા જાય ગયા ક્યાં કરે? ભાવનગર ની બજાર માં ત્યાં કઈ લાવવાના હે? નાસ્તો બાસ્તો ભાગ લાવવાના હે? આ છોકરા બિચારા રહ્યા છે ઓલા દુકાન વાળા ના દેતા સાંજના મોટા આંકા દાખી બેઠા હે પણ કઈ ગાય ના કરતા કે ગા કરે છોકરા કાય બિચારા. ડોશ માં આપડે તળાવ ગાળવાનું હે મજૂર ખોદે છે
તમે ચિંતા ના કરશો, મજૂરે ને તેમની મજૂરી રાજમાં જોઈ અને આપી દેજો, પાણી તો તળાવમાં હમણાં આવી જશે. રાજમાં જઈને લેવા જઈશું તો હાલો તમે કોઈ અમારે મોટા વડીલ એટલે પૂછવું પડે. આજ ભમરીઓ બાલો રે લીકો હાથ મારે મારો ગોદી માયો બાલો રે લીકો હાથ મારે
તમારે પરીક્ષા કરવી હોય તો તળાવ જોવા આવજો. અરે બહુ સારું. એ વાસાને સારી Hey!
કરવી તમને તળાવ જોવાનું કીધું દાંડે જાયશું તળાવ જો અરે હા મારા ના સાયુત દે ને હાલો તો હાલો તાર બોકણ કે તમને તળાવ દેખાડું તો તળાવ આજે ગાઢા આવે આલા રે બોકણ ગાઢા મારી આપણા તળાવ ના પાણી ચખાડો અરે બહુ સારો અરે જામુ રાજા રો પાણી ચાખો અમારા તળાવ ના અરે પણ આ તો પાણી તો મીઠું છે આ પાણી મીઠું હે આજ તમારા સરોવર હું મીઠા કરીશ અને મારા સરોવર અમર રાખીશ વિરાજ આપણા તળાવ માંથી જળ ને જારી ભરી અને જાંબુ રાજાના તળાવમાં નાખી આવો એટલે એમના તળાવમાં પાણી પણ મીઠું થઈ જશે અને આપણા તળાવ અમર રહેશે અને બહુ સારો મળશે અરે મહારાજા આ મીઠું પાણી થઈ ગયું તો આપણે તો રામદેવજી બાપાની માફી માંગવી પડે આજે આટલો